कपरेड़ा तालुकामां आंगणवाड़ीना बाळकोने कोरोनामां सुखड़ी बनावा आपेला तेलना डब्बा सरकारे परत मांगता तालुकानी 260 थी वधु आंगणवाड़ीमांथी 300 थी वधु तेलना डब्बा महिला वर्करोए जमा कराव्या हता। राज्यभरमां कोरोना काळमां आंगणवाड़ीओमां आवता बाळकोना स्वास्थ्य जळवाई रहे ते माटे सरकार सक्षम हती। पोषण तत्वोवाळी सुखड़ी मळे ते हेतुथी आंगणवाड़ी वर्करोए त्यां तेलना डब्बाओ आपवामां आव्या हता અને તેલના ડબ્બામાં નિયમ મુજબ દરરોજ સુખડી બનાવવા માટે એક બાળક દીઠ 20 ગ્રામ ઘઉંના લોટ સાથે 0.20 ગ્રામ તેલ ઉપયોગમાં લેવામાં આવતું હતું। કોરોનાના દિવસોમાં આંગણવાડી વર્કરોએ સુખડી બનાવી આંગણવાડીમાં આવતા બાળકોને ઘરે ઘરે પહોંચી અને વહેંચણી કરતા હતા। જો કે 17 ફેબ્રુઆરી પછી સ્કૂલ અને આંગણવાડી પાછી ખુલી જતા બાળકને શાળા કે આંગણવાડીમાં જ સુખડી અપાતી હતી। હવેથી 0.20 ગ્રામના બદલે 0.13 ગ્રામ પ્રતિ બાળક દીઠ તેલનો ઉપયોગ થઈ રહ્યો છે, જેને લઈ જિલ્લાની કુલ 1899 આંગણવાડી પૈકી કેટલીક આંગણવાડીઓમાં તેલની બચત થતી હતી। આખરી ગુજરાત સરકારે જે આંગણવાડીઓમાં તેલના ડબ્બા વધ જણાતી હતી તેવી આંગણવાડીમાંથી તેલના ડબ્બા પરત માંગતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે।